નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6 વિષય સામાજિક વિજ્ઞાન યુનિટ નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમ વિશે અગાઉ પણ આપણે ઘણી ચર્ચા કરી હતી, બરાબર. એમાં આપણે હડપ્પીય સંસ્કૃતિનો પરિચય ખાસ મેળવ્યો હતો. તે સમયમાં કેવા નગરો જોવા મળતા હતા, બરાબર. નગરોની વિશેષતા કેવી હતી, નગરોની રચના કેવી રીતે કરી હતી, એના વિશે આપણે ખાસ જોયું હતું આ એકમમાં. અગાઉ આજે આપણે ખાસ નવા કેટલાક મુદ્દાઓ જોવાના છે. એમાં આપણે ખાસ આ પાઠમાં જોઈએ તો કે હડપ્પીય સમયનું આર્થિક જીવન, સમાજ જીવન, ધાર્મિક જીવન અને આંતરસંબંધ, લિપિ અને ભાષા, ગુજરાતમાં હડપ્પીય જે સભ્યતાના સ્થળો મળી આવ્યા હતા એના વિશે જોવાનું છે, અને હડપ્પીય સભ્યતાનો અંત કઈ રીતે આવ્યો હતો એના વિશે આપણે ખાસ જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રથમ આપણે ખાસ જોઈએ હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. એ સમયમાં હડપ્પીય સભ્યતાના લોકો એમનું આર્થિક જીવન કેવા સ્વરૂપનું હતું, બરાબર. તો આ એના વિશે આપણે જોઈએ તો કે સિંધુખીન સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વ્યાપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા, બરાબર. વ્યવસાયોમાં મુખ્યત્વે જોઈએ લોકો તો કે ખેતી છે, પશુપાલન છે, વ્યાપાર, બરાબર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો પોતે કરતા હતા, બરાબર. આ ઉપરાંત ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ અને એ જેવા ખેતીના પાકો છે, બરાબર. ઘઉં, જવ, વટાણા, તલ અને સરસવ જેવા પાકોની પોતે ખેતી કરતા હતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ ખાસ પ્રમાણે થતો, બરાબર. જમીન ખેડવા માટે હળનો ઉપયોગ થતો હતો. અત્યારે આપણે જોઈએ તો કે આપણે ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે, આધુનિક યંત્ર છે, બરાબર. તો કે અત્યારે પણ હળનો ઉપયોગ થાય છે જ, બરાબર. તો કે આ સભ્યતાના લોકો, એટલે હડપ્પીય સભ્યતાના લોકો, હળનો ઉપયોગ ખેતી કામ, ખેતર ખેડવા માટે ઉપયોગ કરતા હતા. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખુંદવાળા, બળદ પોતે પાળતા હતા, બરાબર. પશુપાલન પણ કંઈ પોતે કરતા, જેમાં પશુપાલનમાં ગાય છે, ભેંસ છે, બકરી છે, ખુંદવાળું બળદ અને એ બધા જે પ્રાણીઓ છે એમને ખાસ કરીને પશુપાલનમાં એ પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા, બરાબર. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર થતા, બરાબર. દેશમાં પણ વ્યાપાર થતો અને દેશની બહાર વિદેશ વ્યાપાર પણ કરવામાં આવતો, એટલે કે આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપારો એ સમયમાં ખૂબ જ જાણીતા હતા. અહીંનું એટલે કે હડપ્પીય સભ્યતામાં જોઈએ તો કે અહીંનું સુતરાઉ કાપડ, ઝેક, મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું એમ ઇતિહાસકારો માને છે. ઇતિહાસકારો શું માને છે તો કે જે સુતરાઉ કાપડ છે એ મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઇજિપ્ત સુધી જતું હતું, બરાબર. એ રીતે ભારતનો વિદેશ વ્યાપાર પણ આટલો જ બહોળો એટલા પ્રમાણમાં થતો હતો. અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા અને શિલ્પકલાનો સમાવેશ થાય છે, બરાબર. એ સમયના લોકો અન્ય કલાઓ પણ જાણતા, જેમાં આપણે જોઈએ તો કે અન્ય કલાઓમાં માટીકામ છે, ધાતુકામ છે, મણકા બનાવવાની કલા અને શિલ્પકલા. આમ એ સમયના લોકો વિશિષ્ટ પ્રકારની કલા કારીગરી, બરાબર, કલા શક્તિ એમનામાં સમાવેલી હતી. એ ખાસ એમના માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની જે કલા અને શિલ્પકલામાં એ પ્રદર્શિત થાય છે, બરાબર. તો કે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવનમાં આપણે આટલું વસ્તુ ખાસ જોયું કે એમના એ લોકો ખેતી છે, પશુપાલન છે, વ્યાપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ પાકો, બરાબર, એ ખેતી કરતા હતા. જમીન ખેડવા માટે હળનો ઉપયોગ થતો. આ ઉપરાંત પશુપાલનમાં ગાય, ભેંસ, બળદ, ખુંદવાળો બળદ વગેરે પોતે પાળતા હતા. આંતરિક અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર એ સમયમાં ખૂબ જ થતો હતો. આ ઉપરાંત સુતરાઉ કાપડ જે મેસોપોટેમિયાના માધ્યમથી ઇજિપ્ત સુધી પહોંચતું હતું, આમ આંતરરાષ્ટ્રીય વ્યાપાર આટલો બહોળા પ્રમાણમાં થતો હતો.
આ વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલાનો પણ સમાવેશ થતો હતો. બરાબર, તો કે આપણે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન વિશે આપણે પરિચય મેળ્યો. હવે આગળ આપણે સમાજ જીવન વિશે જોવાનું છે કે હડપ્પીય સમયનું સમાજ જીવન કેવું હતું. બરાબર, સમાજની વ્યવસ્થા કેવી હતી, જીવન કઈ રીતે જીવાતું હતું તો જોઈએ. સિંધુ ખીણની સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન. બરાબર, લોકો મુખ્યત્વે આપણે જોઈએ તો કે ખેતી અને પશુપાલન એમનો મુખ્ય વ્યવસાય જોવા મળતો હતો. બરાબર, ખેતી કરતા અને પશુપાલન એમ કરીને પોતાનું જીવન વ્યથિત કરતા હતા. આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ અને ખજૂર વગેરેનો સમાવેશ હતો. બરાબર, આ સમયના લોકો આપણે જોઈએ તો કે ખાસ કરીને ખોરાકમાં આપણે ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો ઉપયોગ પોતે ખોરાકમાં કરતા હતા. અને પશુપાલનને કારણે તેમના ખોરાકમાં દૂધની બનાવટોનો સમાવેશ થાય છે. પશુપાલન કરતા એટલે દૂધ અને દૂધની બનાવટોનો ખોરાકમાં એ પોતે ખાસ ઉપયોગ કરતા હતા. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક એટલે કે ગલ પણ મળી આવ્યા છે. માછલીને પકડવા માટેના હૂક પણ મળી આવ્યા. બરાબર, એ સમયે લોકો માછલીનો ખોરાક તરીકે ઉપયોગ કરતા, તેને પકડતા. બરાબર, હૂક વગેરેના માધ્યમથી અને પોતે એનો ખોરાક તરીકે ઉપયોગ કરતા હતા. એટલે કે સિંધુ સભ્યતામાં મળી આવેલ આ માછલીના ખોરાક તરીકે જે હૂક મળી આવ્યો હતો, ગલ, તો કે એ ખોરાકમાં માછલીનો ઉપયોગ કરતા હશે તેવું અનુમાન લગાવી શકાય છે. બરાબર, આ ઉપરાંત જોઈએ તો કે સિંધુ સભ્યતામાંથી મળી આવેલ શિલ્પોને આધારે એ સમયના પોશાક વિશે માહિતી મળે છે. બરાબર, શિલ્પ એવા મળી આવ્યા જે વિશેષ પ્રકારના પોશાક પહેરીને એને સજાવવામાં આવેલા હતા. એના પરથી અનુમાન કરી શકાય કે આ સભ્યતા લોકો પોશાક પહેરતા હશે. બરાબર, કપડાં પહેરતા હશે. બરાબર, તો કે એની માહિતી આપણને મળી આવે છે. મુખ્યત્વે આપણે જોઈએ તો કે સ્ત્રી અને પુરુષ એવા જે છે, સ્ત્રી અને પુરુષ, તો કે બે કપડાં પહેરતા હતા. બરાબર, બે કપડાં પોતે પહેરતા હતા. કમરના નીચેના ભાગમાં પુરુષો ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમના હાથ નીચે આવે એમ ઉપવસ્ત્રો પહેરતા. બરાબર, પુરુષો શું પહેરતા, તો કે કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું વીંટતા અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમના હાથ નીચે આવે એવા ઉપવસ્ત્રો પોતે પહેરતા હતા. સૂતરાઓ, કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રોથી પણ પરિચિત હતા. બરાબર, આ સભ્યતાના લોકો જોઈએ તો કે સૂતરાઓ, કાપડના જે વસ્ત્રો છે એ ખૂબ જ પહેરતા. આ ઉપરાંત ઊની વસ્ત્રો છે, તો કે ઊની વસ્ત્રોનો ઉપયોગ પણ પોતે પોતાના પોશાકોમાં કરતા હતા. આમ એ પોતે કપડાં વિશેષ પ્રકારના સૂતરાઓ, ઊની વસ્ત્રો વગેરેનો ઉપયોગ કરીને પહેરતા હતા. બરાબર, ધાતુ અને હાથી દાંતની બનેલી અને મળેલી સોયના આધારે અનુમાન થઈ શકે તેઓ સૂતરાઓ કાપડના વસ્ત્રો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રોથી પરિચિત હતા. બરાબર, એ સમયમાં ધાતુ અને હાથી દાંતની બનેલી અને મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે પોતે સૂતરાઉ કાપડનો અને ઊની વસ્ત્રોનો એ પોતે ખાસ ઉપયોગ કરતા હતા. ઘણા લોકો શિવ્યા વિનાના કપડાંનો પણ ઉપયોગ કરતા. બરાબર, ઘણા લોકો શિવ્યા વિનાના કપડાં પણ પોતે પહેરતા હતા. આ સમયના લોકો આભૂષણોમાં આપણે જોઈએ તો કે કંઠહાર, હાથની વીંટી, બરાબર, કાંડામાં કડા, સ્ત્રી અને પુરુષ બંને પહેરતા. બરાબર, એ પોતે વિશેષ પ્રકારના આભૂષણો પણ પહેરતા. માં કંઠહાર, હાથમાં વીંટી, કાંડામાં કડા, સ્ત્રી અને પુરુષ બંને પોતે પહેરતા હતા. સ્ત્રીઓ ખાસ કરીને બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, ઝાંઝર પહેરતી અને આવા આભૂષણો સોના, ચાંદી, કિંમતી પથ્થરમાંથી બનાવવામાં આવતા હતા. બરાબર, સ્ત્રીઓ ખાસ કરીને બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો અને ઝાંઝર પહેરતી હતી અને આવા જે આભૂષણો એ સોના અને ચાંદીમાંથી બનાવેલા હતા. સિંધુ ખીણની સભ્યતાના લોકો એ પોતે ખાસ કરીને માટીના અને તાંબાના કાંસાળા
જે વાસણો એ પોતે ખાસ બનાવતા હતા. સિંધુ ખીણની સંસ્કૃતિના લોકો આપણે ખાસ કરીને જોઈએ તો કે લોકો માટીના છે, તાંબાના છે અને કાંસાના વાસણોનો ઉપયોગ કરતા અને પોતે બનાવતા હતા. બરાબર, એ પ્રકાર એ સમયના લોકો વિશેષ પ્રકારના વાસણો પણ બનાવતા હતા. કયા કયા વાસણો બનાવતા? તો માટીમાંથી બનાવતા, કાંસામાંથી બનાવતા અને તાંબાના વાસણો પોતે બનાવતા હતા. આ ઉપરાંત માટીમાંથી પ્યાલા, વાડકી, ગાગર, રકાબી, ખાસ કરીને કથરોટ અને વાસણો સમાવેશ થતો. માટીમાંથી ખાસ કરીને શું બનાવતા? તો કે પ્યાલા, બરાબર, પાણી પીવા માટેના વાડકી, ગાગર, રકાબી, કાંસામાંથી વાસણો પણ પોતે બનાવતા હતા. આ ઉપરાંત આપણે જોઈએ તો કે આ સભ્યતાના જે લોકો પોતાના બાળકોના મનોરંજન માટે રમકડા પણ બનાવતા, બરાબર, પોતાના બાળકોના મનોરંજન માટે રમકડાનો પણ એનું નિર્માણ કરાવતા હતા. અને આ મળી આવેલા રમકડાઓમાં પંખી આકારની સિસોટી, ઘૂઘરા, ગાળા, લખોટી, પશુપંખીના અને ત્રિપુરુષના આકારના રમકડા પણ મળી આવ્યા હતા. બરાબર, એમાં ખાસ કરીને પંખી આકારની સિસોટી મળી આવી, ઘૂઘરા મળી આવ્યા, ગાળા, લખોટી, પશુપંખી અને ત્રિપુરુષ આકારના જે રમકડા પણ મળી આવ્યા હતા. બરાબર, લોકોની સર્જન શક્તિ અને ખાસ કરીને કલા કારીગરી એમના રમકડાઓમાં પ્રદર્શિત થઈ. લોકો કેવી સર્જન શક્તિ ધરાવતા તો કેવી કલા કારીગરી એમાં રમકડાઓમાં પ્રદર્શિત થાય છે. તો કે આ સમયના સિંધુ ખીણની સભ્યતાના લોકોની એક વિશેષ પ્રકારની આ કલા જોવા મળતી હતી. બરાબર, તો કે આ રીતે આપણે સમાજ જીવન વિશે પરિચય મેળવ્યો. હવે સિંધુ ખીણની સભ્યતાના લોકોના ધાર્મિક જીવન અને અંતિમ વિધિ વિશે જોઈએ કે એમનું ધાર્મિક જીવન કેવું જોવા મળતું હતું. અંતિમ વિધિ, મૃત્યુ પછીની અંતિમ વિધિ કેવી કરવામાં આવતી હતી તો એના વિશે આપણે જોઈએ. તો ધાર્મિક જીવન વિશે મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. હડપ્પીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે મૂર્તિ અને મુદ્રાઓમાંથી ખાસ એના વિશે માહિતી મળે છે. અને મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓ ઇતિહાસકારો એ ધરતી માતાના પ્રતિક ગણે છે અને તેઓ ધરતી પૂજા વિશેષ કરતા હતા. બરાબર, હડપ્પીય સભ્યના લોકો જે ખાસ કરીને એમની મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિ જોવા મળે છે અને એ માતૃકા દેવી જે મૂર્તિ છે તો કે ધરતી માતાનું સ્વરૂપ એ ઇતિહાસકારો માને છે, અનુમાન લગાવ્યું હતું. અને એમ કહી શકાય કે આ સભ્યના લોકો ધરતી પૂજા વિશેષ પ્રમાણમાં કરતા હશે. આ ઉપરાંત તેઓ વૃક્ષ પૂજા, પશુ પૂજા, નાગદેવતા પૂજા અને સ્વસ્તિક એટલે કે સાથિયાની પૂજા પણ કરતા. એટલે કે આ સભ્ય લોકો જોઈએ તો કે વૃક્ષોની પૂજા કરતા હતા, પશુ પૂજા કરતા, નાગદેવતાની પૂજા કરતા હતા, સ્વસ્તિક સાથિયાની પૂજા પણ પોતે કરતા હતા. લોથલ અને કાલી બંગાળમાં અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થાય છે. લોથલ અને કાલી બંગાળમાં અગ્નિપૂજાના અવશેષો વિશેષ પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. હડપ્પીય સભ્યતાના લોકો એ મૃત્યુ પામનાર જે મનુષ્યોને દાટતા હશે એવા ઘણા જગ્યાએ અગ્નિસંસ્કારના અવશેષો મળે છે. બરાબર, હડપ્પીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યોને દાટતા હશે ઘણી જગ્યાએ આવા અગ્નિસંસ્કારના પુરાવા મળ્યા છે. આ ઉપરાંત મૃતકોને દાટતા અને કેટલીક વસ્તુઓ પણ મૂકતા. બરાબર, એ જે તે મૃતકોની સાથે કેટલીક વસ્તુઓ પણ પોતે મૂકતા હતા. બરાબર, તો કે એવા બધા પુરાવાઓ, અવશેષો, પુરાતત્વવિદો વગેરેને મળી આવ્યા છે. એ પણ એમના મૃત્યુ પછીની જીવનની જે કલ્પના છે તો કે એ એમાં વ્યક્ત થાય છે. તો કે વિદ્યાર્થી મિત્રો, આપણે ખાસ જોઈએ તો કે હડપ્પીય સભ્યતાના લોકો આ રીતે એમની અંતિમ વિધિ, બરાબર, મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે તો કે મૃત્યુ પામનાર જે વ્યક્તિ છે એની સાથે કેટલીક વસ્તુઓને પણ દાટવામાં આવતી હતી. ગરીબ અને અમીર આ રીતે અમુક વસ્તુઓ એમની સાથે દાટતા હતા. એટલે એના પરથી અનુમાન કરી શકાય કે આ સભ્યતાના લોકો એ પોતે કંઈક મૃત્યુ પછીની કલ્પના જોઈ શકાય છે. બરાબર, હવે આગળ આપણે નવો મુદ્દો લિપિ અને ભાષા વિશે જોઈએ. એ સભ્યતાના લોકો લિપિ, બરાબર, અને ભાષા લખવા માટેની ભાષા કઈ રીતે ઉપયોગ કરતા? લિપિ, બરાબર, લિપિ એટલે શું? જે તે લખાણ. અને ભાષા તો ખાસ જોઈએ તો કે સિંધુ ખીણની સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ,
મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલી છે. બરાબર, એ સમયના સભ્યતાના લોકોમાં આપણે જોઈએ તો કે એમના અવશેષોમાં મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ પણ મળી આવ્યા છે. તેના પર કોઈ અનુકેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણો જોવા મળે છે. બરાબર, અનુકેલી રહસ્યમય ભાષામાં લખાણો ખાસ એ સમયમાં જોઈ શકાય છે. આ સમયના લખાણો ટૂંકા છે, માત્રાવાળા અક્ષરો અને જોડા અક્ષરો જોવા મળે છે. બરાબર, આ સુવિધા લોકોમાં આપણે જોઈએ તો કે એ લખાણો ટૂંકા લખતા હતા. બરાબર, સાથે માત્રાવાળા અક્ષરો અને ખાસ કરીને લખાણો જોડા અક્ષરો જોવા મળે છે. બરાબર, લખાણની શું શિષ્યતા હતી તો કે ટૂંકા હતા, માત્રાવાળા અક્ષરો અને જોડાક્ષરો સ્વરૂપના અક્ષરો પણ મળી આવ્યા છે. આ લિપિ ઉકેલવા ઘણા બધા પ્રયત્નો થયા છે, પરંતુ આજ દિન સુધી સફળતા મળી નથી. એવી રહસ્યમય ભાષામાં આ મળી આવ્યું હતું. તો કે આ રીતે લિપિ અને ભાષા પણ મળી આવે છે. આગળ મુદ્દો જોઈએ કે ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો, ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના કયા કયા સ્થળો મળી આવ્યા હતા. તો જોઈએ તો કે ગુજરાતમાં સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, બરાબર, સુરેન્દ્રનગર જે જિલ્લો છે એમાં આવેલું રંગપુર, અમદાવાદ જિલ્લામાં લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી શ્રીનાથગઢા, કચ્છ જિલ્લામાં દેસલપર, સુરકોટડા, બરાબર, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ અને એ હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવી હતી. બરાબર, ગુજરાતમાં આપણે ખાસ યાદ રાખજો ફરી એક વખત, સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, બરાબર, સુરેન્દ્રનગર જિલ્લામાં રંગપુર, બરાબર, અમદાવાદ જિલ્લામાં લોથલ, બરાબર, પ્રાચીન બંદર હતું, રાજકોટ જિલ્લામાં રોજડી, શ્રીનાથગઢ, કચ્છ જિલ્લામાં દેસલપુર, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં આપણે જોઈએ તો કે કીમ નદીના કિનારે ભાગા તળાવ જેવી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવ્યા હતા. અને છેલ્લો મુદ્દો જોઈએ, હડપ્પીય સભ્યતાનો અંત, કે હડપ્પીય સભ્યતાનો અંત કઈ રીતે આવે છે તે. તો વિદ્યાર્થી મિત્રો, ઇતિહાસકારો એવું માને છે કે ધરતીકંપ, પૂર, રોગચાળો, કેટલાક બાહ્ય આક્રમણોને કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે એમ માનવામાં આવશે. ઇતિહાસકારોને એવું માનવું છે કે કેટલી વખત કુદરતી ધરતીકંપ છે, પૂર, રોગચાળો, બાહ્ય આક્રમણને કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે. બરાબર, આ સભ્યતાનો નાશ થયો હશે. અને આ જે વિષય છે અંત, એ સંશોધનનો વિષય રહ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ એકમમાં આપણે આજે આટલા મુદ્દાઓ વિશે ખાસ અભ્યાસ કર્યો. વિદ્યાર્થી મિત્રો, આ યુનિટ નંબર 3 જે છે, તો કે આ એકમના આપણે જે મુદ્દાઓ છે, બરાબર, તો કે એ મુદ્દાઓમાં ખાસ આપણે એ સમયના આર્થિક જીવન વિશેનો અભ્યાસ કર્યો કે એ સમયના લોકો આર્થિક જીવન કેવું હતું, કયા કયા વ્યવસાયો કરતા હતા એને વિશે ખાસ જોયું. પછી તે લોકોનું સમાજ જીવન, એ લોકો પોશાક છે, બરાબર, ખોરાકમાં શું ઉપયોગ કરતા હતા, બરાબર, કઈ કઈ વસ્તુઓ પહેરતા હતા, રમકડા કેવા હતા, તો કે એમના સમાજ જીવન વિશે ખાસ જોયું. ત્યાર પછી એમના ધાર્મિક જીવન અને આર્થિક વિધેય વિશે જોયું કે એમનું ધાર્મિક જીવન કેવું હતું, એમની માન્યતાઓ કેવી હતી, બરાબર, તેમજ એમનું અંતિમ વિધિ, બરાબર, એ લોકો મૃત્યુ પામનાર વ્યક્તિને દાટતા હતા અથવા અગ્નિ સંસ્કારના પુરાવા મળે છે, મૃત્યુ પામનારી જે વ્યક્તિ છે એમની સાથે કેટલી વસ્તુઓ મૂકતા એ પણ એના વિશે આપણે જોયું. એમની લિપિ અને ભાષા, બરાબર, વન અનુકેલી ભાષા જોવા મળે છે, લખાણો ટૂંકા જોવા મળે છે. બરાબર, ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો ઘણા બધા મળી આવ્યા એના વિશે આપણે જોયું. અને છેલ્લે હડપ્પીય સભ્યતાનો અંત, પૂર, બાહ્ય આક્રમણો, કુદરતી પ્રકોપોને કારણે આ સભ્યતાનો અંત આવ્યો હતો. બરાબર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જેટલા મુદ્દાઓ વિશે અભ્યાસ કર્યો તમને બરાબર એના વિશે માહિતી મળી હશે. તમે મને શાંતિથી સાંભળ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.